ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીની સપાટીમાં વધારો થતા જિલ્લાની બ્રિજ નીચે જળકુંભીના ઢગલા પર ફસાયેલા 12 જેટલા શ્વાનનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી નદીની સપાટીમાં વધારો થતા જિલ્લાની બ્રિજ નીચે જળકુંભીના ઢગલા પર 12 જેટલા શ્વાન તાપીના વહેણની વચ્ચે ફસાઈ ગયા હતા. બ્રિજ પરથી પસાર થતા કોઈ જીવદેય પ્રેમી વ્યક્તિની આ નજર પડી હતી, જેથી તેને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પહેલા ફાયરના જવાનોએ વહેણમાં જઈ શ્વાનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ જણાતા આખરે અડાજણ ફાયર સ્ટેશનને જાણ કરાઈ હતી, જેથી ફાયર ઓફિસર ઈશ્વર પટેલ અને તેમની ટીમ બોટ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે ફાયર બ્રિગેડની બોટ નજીક પહોંચતા 10 શ્વાન ડરી ગયા હતા અને વહેણમાં કૂદી પડતા તેમને કિનારા તરફ પહોંચવામાં ફાયર બ્રિગેડે મદદ કરી હતી. જ્યારે 2 શ્વાન તરી શકે તેમ ન હોય બંને શ્વાનને બોટમાં રેસ્ક્યુ કરી કિનારે પહોંચાડ્યા હતા અને આ રીતે જિલ્લાની બ્રિજ નીચે નદીમાં જળકુંભી પર ફસાયેલા 12 શ્વાનનું રેસ્ક્યુ કરાયું હતું. પરવેશ કુરેશી, આઝાદ ન્યૂઝ, સુરત.